બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દક્ષ પ્રજાપતિની નાની કન્યા સતીનું લગ્ન શિવજી સાથે થયું. દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કર્યું એટલે સતીએ પોતાનું શરીર યજ્ઞમાં હોમી દીધું. ભગવાન શંકર સચરાચર જગતના આદિ ગુરુ છે, સર્વ મંત્રના આચાર્ય શિવજી હોવાથી ગુરુ માની મંત્ર દીક્ષા લેવી. હવે મૈત્રેયજી શિવજી સાથે દક્ષ પ્રજાપતિએ વેર કર્યું તેની કથા કહે છે. પ્રાચીન કાળમાં પ્રયાગરાજમાં મોટું બ્રહ્મસત્ર થયું છે. તીવ્રહીન યોગ થાય ત્યારે કુંભ થાય છે. ગરુડ અમૃત કુંભ લઈને જતા હતા. ચંદ્ર, સૂર્ય અને ગુરુ એ ત્રણેય અમૃત કુંભનું રક્ષણ કર્યું. પ્રયાગરાજમાં મોટું બ્રહ્મસત્ર થયું. સભામાં શિવજી અધ્યક્ષ સ્થાને છે. શિવજી ભગવાન નારાયણનું ધ્યાન ધરે છે. સભામાં કોણ આવ્યું કોણ ગયું તેમને ભાન નથી. એવામાં દક્ષ પ્રજાપતિ ત્યાં આવ્યા છે. બીજા બધા દેવોએ ઉઠી તેમને માન આપ્યું પણ શિવજી ઊભા થયા નહીં, કારણ એ ધ્યાનમાં હતા. આ જોઈ દક્ષને ક્રોધ ચડ્યો અને ક્રોધમાં તે શિવજીની નિંદા કરવા લાગ્યો. શ્રી શ્રીધર સ્વામીએ આ નિંદાના વચનોમાંથી પણ શિવની સ્તુતિરૂપ અર્થ કાઢ્યો છે. દક્ષ પ્રજાપતિ નિંદામાં બોલ્યા છે કે શિવ શમશાનમાં રહેનાર છે, પરંતુ એ નિંદા સ્તુતિરૂપ બની જાય છે. આખું જગત એ શમશાન છે, આ સંસાર એ જ શમશાન છે. કાશી મહાન શમશાન છે, આ શરીર એ પણ શમશાન છે. આમ આખું જગત શમશાન રૂપ હોવાથી અને શિવ જગતના પ્રત્યેક પદાર્થમાં રહેલા હોવાથી વ્યાપક બ્રહ્મરૂપ છે. જગતની પ્રત્યેક વસ્તુમાં શિવ તત્વ છે. ભગવાન શંકર આશુતોષ છે. શિવજીના દરબારમાં તો ઋષિઓ આવે, દેવો આવે, દાનવો આવે, રાક્ષસો આવે, ભૂત પિશાચ પણ આવે. શિવજીનો દરબાર બધા માટે ખુલ્લો છે. રામજીના દરબારે તો હનુમાનજી ગદા લઈને ઊભે છે અને પૂછે છે, તમે મારા રામજીની જેમ બંધુ પ્રેમ રાખ્યો છે, સંયમ રાખ્યો છે, પર સ્ત્રીને માતા સમાન ગણી છે? રામજીની દરેક મર્યાદાનું પાલન કરો તો રામજીના દરબારમાં પ્રવેશ મળે, નહીં તો હનુમાનજી ગદા મારીને પાછા કાઢે. રામજી રાજાધિરાજ છે, તેમના દર્શન રાત્રે 12 વાગ્યા પછી ન થાય, પણ શિવજીના દર્શન તો ગમે ત્યારે થઈ શકે છે. કનૈયો કહે છે, મારા દરબારમાં આવવું હોય તો ગોપી બનવું પડશે. જેની અપેક્ષા બહુ ઓછી હોય છે તે અતિ ઉદાર થઈ શકે છે. એક વખત કુબેર ભંડારી શિવજીને પૂછે છે, હું તમારી શું સેવા કરું? ત્યારે શિવજી કહે કે મારી જેમ નારાયણ નારાયણ કર. પણ માતાજીએ કુબેરને કહ્યું, મારા માટે સોનાનો બંગલો બાંધ. કુબેરે સુવર્ણનો મહેલ બાંધ્યો છે. વાસ્તુ પૂજન કર્યા વગર તો બંગલામાં જવાય નહીં, એટલે રાવણને વાસ્તુ પૂજન કરવા બોલાવ્યો છે અને રાવણે વાસ્તુ પૂજા કરાવી છે. શિવજીએ રાવણને કહ્યું, માગ, તું માગે તે આપું. રાવણ કહે છે, આ તમારો મેલ મને આપી દો. માગનારને ન આપવું એ પણ મરણ સમાન છે. શિવજીએ તે બંગલો રાવણને આપી દીધો. પછી રાવણ કહે, મહારાજ બંગલો સુંદર આપ્યો, હવે આ પાર્વતી પણ આપો. શિવજી કહે, તને જરૂર હોય તો તું લઈ જા, જગતમાં આવો દાનવીર થયો નથી. રાવણ માતાજીને ખભે બેસાડી લઈ જાય છે.
પાર્વતીજીએ શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું છે. શ્રી કૃષ્ણ ગોવાળ થઈ અને રસ્તામાં આવ્યા છે. ઊભા રહી રાવણને પૂછે છે, આ કોને લઈ જાય છે? રાવણ કહે છે, શંકર ભગવાને પાર્વતી મને દઈ દીધી. કૃષ્ણ કહે, તું કેવો ભોળો છે. શિવ, પાર્વતી કંઈ થોડા આપતા હશે. અસલ પાર્વતીને તો પાતાળમાં સંતાડી રાખી છે, આ તો તને પાર્વતીની દાસી આપી છે. રાવણ શંકામાં પડ્યો, પાર્વતીને ખભા પરથી ત્યાં જ ઉતારી દઈએ ચાલ્યો ગયો છે. પછી પ્રભુએ માતાજીની સ્થાપના કરી, તે દ્વૈપાયની દેવી. દક્ષ કહે છે, શિવ સ્વૈરચારી છે તથા ગુણહીન છે. પ્રકૃતિના કોઈ પણ ગુણ શિવજીમાં ન હોવાથી શિવ નિર્ગુણ બ્રહ્મ છે. વિધિ નિષેધથી પર પરમાત્મા છે. શાસ્ત્રની પ્રવૃત્તિ વિષિ નિષેધની પ્રવૃત્તિ અજ્ઞાની જીવ માટે છે, શિવજી માટે નથી. દક્ષ પ્રજાપતિ કહે છે, આજથી કોઈ યજ્ઞમાં બીજા દેવો સાથે શિવજીને આહુતિ એટલે કે ભાગ આપવામાં આવશે નહીં. હાસ્તો, બીજા દેવોની સરખામણીમાં શિવજીને મુકાય જ કેમ? કારણ શિવજી એ તો દેવોના દેવ મહાદેવ છે. ઇતર દેવો પહેલા શિવજીને આહુતિ આપવામાં આવશે અને યજ્ઞમાં જેટલું વધે તેટલું સમાપ્તિમાં શિવજીને આપવામાં આવશે. શંકર પાર્વતીના લગ્ન વખતની વાત છે. લગ્ન વખતે ત્રણ પેઢીનું વર્ણન કરવાનું હોય છે. શિવજીને પૂછવામાં આવ્યું, તમારા પિતાનું નામ બતાવો. શિવજી વિચારમાં પડી ગયા કે મારા પિતા કોણ વરી? મહારુદ્ર શિવનો જન્મ નથી. નારદજીએ શિવને કહ્યું, બોલો ને પિતા બ્રહ્મા. શિવ કે બ્રહ્મા. પછી પૂછવામાં આવે છે, દાદા કોણ? તો કહે, વિષ્ણુ દાદા. પછી પ્રશ્ન થયો, વડદાદા કોણ? હવે કોનું નામ દેવું? ફટ દઈને શિવજી બોલ્યા કે હું જ સર્વનો વડદાદો છું. શિવજીના મસ્તકમાં જ્ઞાનરૂપી ગંગા હતી, એટલે નિંદા સહન કરી પ્રતિકાર કરવાની શક્તિ હોવા છતાં જે સહન કરે છે એને ધન્ય છે, એ મહાપુરુષ છે, એ સંત છે. જેનામાંથી જ્ઞાન ગંગા હોય તે જ નિંદા સહન કરી શકે છે. બાકી નિંદા સહન કરવી બહુ મુશ્કેલ છે. કલહ વધારે એ વૈષ્ણવ નહીં. એટલે શિવજી એક શબ્દ પણ સભામાં બોલ્યા નથી. શું શિવજીની ઉદારતા છે! સભામાં નંદિકેશ્વર બિરાજેલા હતા. નંદિકેશ્વરથી આ સહન થયું નહીં. નંદિકેશ્વરે દક્ષને ત્રણ શાપ આપ્યા છે. જે મુખથી શિવજીની નિંદા કરી છે તેથી તારું માથું તૂટી પડશે, તને બકરાનું માથું ચોંટાડવામાં આવશે, તને કોઈ દિવસ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થશે નહીં. શિવ નિંદા કરનારને મુક્તિ મળતી નથી. શિવ તત્વને છોડી ગયેલી બુદ્ધિને સંસારમાં ભટકવું પડે છે, એને ક્યાંય શાંતિ મળતી નથી. અને એટલા માટે આ શિવ સ્તુતિ કરવામાં આવે છે. શંભુ શરણે પડી માગું ઘડી ઘડી, કષ્ટ તાપો કષ્ટ તાપો, દયા કરીને દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગું ઘડી ઘડી, કષ્ટ તાપો કષ્ટ તાપો, દયા કરીને દર્શન શિવ આપો. તમે ભક્તો ના ભય હરે નારા, શુભ શૌનું સદા કરનારા. હું તો મંદ મતી તારી પકડ ગતિ, કષ્ટ કાપો કષ્ટ કાપો, દયા કરીને દર્શન શિવ આપો. અંગે ભસ્મ શમશાનની જોડી, સંગે રાખો સદા ભૂત ટોળી. પાલે ચંદ્ર ધર્યો કંઠે વિષ ધર્યો, અમૃત આપો અમૃત આપો.
જીવ આપો, નેતિ નેતિ જા વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચાહે છે, તારા જગમાં છે તું વસો તારા માં શક્તિ આપો, શક્તિ આપો, દયા કરીને દર્શન શિવ આપો, દયા કરીને દર્શન શિવ, એ હું તો એકલ પંથી પ્રવાસી છતાં આત્મ કેમ ઉદાસી, થાક્યો મથી રે મથી કારણ ચડતું નથી, સમજણ આપો, સમજણ આપો, દયા કરીને દર્શન શિવ આપો, આપો દ્રષ્ટિ માથે શિવરૂપ દેખું, મારા મનમાં વસો આવી ભાઈએ હશો, શાંતિ થાપો, શાંતિ થાપો, દયા કરીને દર્શન શિવ આપો, મોડા શંકર ભવ દુઃખ કાપો, સેવાનું શુભ ફળ આપો, ટાળો માન સત ટાળો ગર્વ સદા, ભક્તિ આપો, ભક્તિ આપો, દયા કરીને દર્શન શિવ આપો, શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી, કષ્ટ કાપો, કષ્ટ કાપો, દયા કરીને દર્શન શિવ આપો, હો દયા કરીને દર્શન શિવ આપો, શિવ નિંદા કરનારને મુક્તિ મળતી નથી, શિવત્વને છોડી ગયેલી બુદ્ધિને સંસારમાં ભટકવું પડે છે, એને ક્યાંય શાંતિ મળતી નથી, ત્યાર પછી કૈલાસમાં શિવજી આવ્યા છે, તેમણે મનમાં કાંઈ રાખેલું નહીં, શક્તિને પણ કહ્યું નથી, તે પછી દક્ષ પ્રજાપતિએ કનખ ક્ષેત્રમાં યજ્ઞનો આરંભ કર્યો છે, કહે છે કે મારા યજ્ઞમાં હું વિષ્ણુની પૂજા કરીશ, પણ શિવજીની તો કદાપી નહીં કરો, દેવોએ કહ્યું કે તારો યજ્ઞ સફળ થશે નહીં, છતાં પણ દુરાગ્રહથી આ દક્ષે યજ્ઞ કર્યો, યજ્ઞમાં શિવ પૂજા નથી, ત્યાં વિષ્ણુ પધારતા જ નથી, બ્રહ્મા દધીચી વગેરે યજ્ઞમાં ગયા નથી, કેટલાક દેવો કલહ જોવાની મજા પડશે એ આશાએ નીકળ્યા છે, તેમને જતા જોઈ સતીએ પૂછ્યું તો ખબર પડી કે બધા એના પિતાના યજ્ઞમાં જાય છે, યક્ષે દ્વેષ ભાવથી ઈર્ષ્યા ભાવથી શિવજીને આમંત્રણ આપેલું નહીં, સતી આ જાણતા નથી કે મારા પતિ અને એમના પિતા વચ્ચે અણબનાવ છે, સતીને પિતાને ત્યાં જવાનું મન થયું છે, શિવજીને કહે છે મારા પિતાજીએ યજ્ઞ કર્યો છે આપણે જઈશું, શિવજી કહે છે કે તારા પિતાએ મને યજ્ઞનું આમંત્રણ આપ્યું નથી અને મારું અપમાન કર્યું છે, તેથી ત્યાં જવામાં સાર નથી, પણ સતી પિયર જવાની હઠ છોડતા નથી, શિવજી કહે છે કે જ્યાં ત્યાં જવાથી તમારું અપમાન થશે, તમે અપમાન નહીં શકો અને અનર્થ થશે, માટે રહેવા દો, પણ સતીએ માન્યું નહીં, એણે કહ્યું, એણે વિચાર્યું કે હું યજ્ઞમાં જઈને પિતા અને પતિમાં વેર ઉત્પન્ન થયું છે તેની શાંતિ કરીશ, સતીને જવા તૈયાર થયેલા જોઈ શિવજીએ શિવગણોને આજ્ઞા કરી કે તમે પણ જાઓ, સતી યજ્ઞ મંડપમાં આવે છે, ઋષિઓ માન આપે છે તેથી સતીને સંતોષ થયો નહીં,
આદ્ય શક્તિ જગદંબા આજે પિતા દક્ષ ને વંદન કરે છે. દક્ષ મોઢું ફેરવી લે છે. સતી ફરીથી પ્રણામ કરે છે. સતીને જોતા દક્ષ ને ક્રોધ ચડ્યો, વગર નિમંત્રણ કેમ અહીંયા આવી હશે. દક્ષ દક્ષ નથી પણ અદક્ષ છે. સતી વિચારે છે, મારા પિતા સામું પણ જોતા નથી, મારી સામું પણ જોતા નથી, હું એમની દીકરી છું, તો હવે મારે અહીંયા રોકાઈને શું કામ છે, હું ઘેર જઈશ. માતાજી યજ્ઞ મંડપમાં બ્રાહ્મણ કરે છે, જ્યાં જુએ છે તો ત્યાં સર્વ દેવોની સ્થાપના હતી, એકમાત્ર શિવજીની સ્થાપના ન હતી. સતીએ જોયું તો યજ્ઞમાં દરેક દેવને યજ્ઞ ભાગ આપવામાં આવેલો, પણ શંકરને યજ્ઞ ભાગ આપવામાં આવેલો નથી. શિવજીનું આસન રાખવામાં જ નથી આવ્યું. આજે ઈશાન દિશા ખાલી હતી. પિતાએ સતીનું અપમાન કર્યું છે, તે સતીએ સહન કર્યું, પણ સતીથી આ પતિદેવનું અપમાન સહન થતું નથી. સતીને અતિ દુઃખ થયું છે. જગદંબાને ક્રોધ આવ્યો છે. માથે બાંધેલ વેણી છૂટી ગઈ છે. દેવો માતાજીને વંદન કરે છે. માતા ક્રોધ કરો નહીં. સતી કહે, ક્રોધ હું બીજા ઉપર નહીં કરું, મારા જ શરીર ઉપર કરીશ. આ શરીરથી મેં બહુ પાપ કર્યો છે, પતિની આજ્ઞાનો મેં ભંગ કર્યો છે. આ શરીર હવે કોઈ કામનું નથી, આ શરીરને હું બાળી દઈશ. સભામાં જગદંબાએ 23 શ્લોકમાં પિતાજીને સંબોધીને ભાષણ કર્યું છે. જે શરીરને આત્મા ગણે છે તે શિવ તત્વને શું જાણે. મોટા મોટા દેવો પણ શંકરના ચરણનો આશ્રય લે છે. શિવ કૃપા વગર બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થતું નથી, શિવ કૃપા વગર કૃષ્ણ ભક્તિ ફળતી નથી, મળતી નથી. પ્રવૃત્તિ નિવૃત્તિથી પાર થઈ સ્વમાં સ્વસ્વરૂપમાં લીન થઈ રહેનાર શિવજી પરબ્રહ્મ પરમાત્મા છે. મને દુઃખ થયું છે કે શિવ નિંદા કરનારા દક્ષની હું કન્યા છું. સતી ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેઠા છે. શરીર છોડવા યોગ માર્ગમાં સ્થિર થયા છે. શિવજીનું ધ્યાન કરતા કરતા માતાજીએ શરીરમાં અગ્નિ તત્વની ભાવના કરી. અંદરથી ક્રોધાગ્નિ બહાર આવ્યો છે. શરીર બળવા લાગ્યું છે. આજ શક્તિ જગદંબાનો ક્રોધ હવે શું બાકી રહે. ભગવાન શંકર શણકાદિક ઋષિઓ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરે છે. નારદજી રડ્યા કરે છે, તમારું અપમાન માતાજી સહન કરી શક્યા નહીં, સતીએ દેહ ત્યાગ કર્યો છે, આપ આ લોકોને સજા કરો. શિવજી કહે, મારે કોઈ સજા કરવી નથી. ગંગાજી માથે રાખે, એને ક્રોધ ક્યાંથી આવે, તેમને ક્રોધ ત્રાસ આપી શકે નહીં, કામ ત્રાસ આપી શકે નહીં. બહુ સરળ થઈએ તો જગતમાં લોકો દુર્બળ માને છે. નારદજીએ જ્યારે કહ્યું કે તમારા ગણોને પણ માર પડ્યો છે, ત્યારે શિવજીને ક્રોધ થયો છે. જટામાંથી વીરભદ્ર પ્રગટ થયો છે. વીરભદ્રને શંકરે કહ્યું, જા દક્ષ પ્રજાપતિના યજ્ઞનો નાશ કર. યજ્ઞભૂમિ શમશાન ભૂમિ બની છે, યજ્ઞનો વિધ્વંસ થયો છે. દક્ષને પકડી મસ્તક અલગ કર્યું છે. દેવો ગભરાયા છે. દેવો બ્રહ્માજીને શરણે ગયા. બ્રહ્માજીએ ઠપકો આપ્યો, જે યજ્ઞમાં શિવજીની પૂજા ન થતી હતી ત્યાં તમે ગયા જ કેમ, જાઓ શિવજીની ક્ષમા માંગો. બ્રહ્મા સાથે બધા દેવો કૈલાસમાં આવે છે. બધા શિવને પ્રણામ કરે છે. પછી બ્રહ્માજી હસતા હસતા કહે છે, યજ્ઞ પૂર્ણ થાય, પરિપૂર્ણ થાય એવું કરો. શિવજી ભોળા છે, તરત ઉભા થયા. યજ્ઞ મંડપમાં રુધિરની નદીઓ વહેતી જોઈ વીરભદ્રને ઠપકો આપ્યો. પછી દક્ષના ધડ ઉપર અજ એટલે બોકડાનું માથું ચડાવવામાં ચોંટાડવામાં આવ્યું છે. શિવજીની નિંદા કરનાર બીજા જન્મમાં બોકડો થાય છે. અજનો અર્થ બીજો થાય છે પરબ્રહ્મ. દક્ષના ધડ ઉપર અજનું માથું મૂકવામાં આવ્યું છે એટલે દક્ષને પછી પરબ્રહ્મ પ્રાપ્તિ થઈ, પરબ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. અજ મસ્તક એટલે બ્રહ્મ દ્રષ્ટિ. હવે દક્ષ પ્રજાપતિ જાગ્યો ને શિવ સ્તુતિ કરવા લાગ્યો. તેણે શિવનું પૂજન કર્યું અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. શિવજીમાં અને કૃષ્ણમાં ભેદ રાખે તે નરક ગામી બને છે. આ સિદ્ધાંતનું અનેકવાર ભાગવતમાં વર્ણન આવ્યું છે. હરિ અને હરમાં દક્ષે જે ભેદ રાખેલો છે તે હવે દૂર થયો છે. એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણમાં હરિહરનો અભેદ બતાવ્યો છે. સત્વગુણનો રંગ ધોળો છે, તમોગુણનો રંગ કાળો છે,
વિષ્ણુ ભગવાન સત્વગુણના માલિક છે એટલે હોવો જોઈએ વર્ણ શ્યામ, તેમ છતાં તેમનો વર્ણ શ્વેત છે. આમ કેમ થયું? શિવજી ગોરા અને વિષ્ણુ કાળા? એકનાથજી મહારાજ લખે છે, શિવજી આખો દિવસ નારાયણનું ધ્યાન કરે છે એટલે નારાયણનો રંગ આવ્યો. શિવજીમાં અને નારાયણમાં શિવજીનું ધ્યાન સતત કરે છે તેથી શિવજીનો રંગ આવ્યો વિષ્ણુમાં, એટલે તેઓ થયા શ્યામ. આ પ્રમાણે પરસ્પર એકબીજાનું ધ્યાન કરે છે. તે ધ્યાનમાં એવો ગુણ છે કે જે જેનું ધ્યાન કરે તેના જેવો વર્ણ થાય. આથી બંનેમાં અભેદ છે, હરિહર એક જ છે. શિવ કૃપા વગર સિદ્ધિ મળતી નથી, બ્રહ્મ વિદ્યા મળતી નથી. જીવ માત્રમાં શિવ તત્વ એક જ છે એ બતાવવાનો ભગવાનનો ઉદ્દેશ છે. અને એટલા માટે જ કહ્યું, આપો દ્રષ્ટિ માટે જ અનુપું, ચારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું, મારા મન આવશો આવી હૈયે હશો, શાંતિ સ્થાપો શાંતિ સ્થાપો, દયા કરીને દર્શન શિવ આપો, દયા કરીને દર્શન શિવ આપો, શંભુ ધરણે પડી માગું ઘડીને ઘડી, કષ્ટ કાપો કષ્ટ કાપો, દયા કરીને દર્શન શિવ આપો, દયા કરીને દર્શન શિવ આપો. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. શિવ કૃપા વગર સિદ્ધિ મળતી નથી, બ્રહ્મ વિદ્યા મળતી નથી. જીવ માત્રમાં શિવ તત્વ એક જ છે, કોઈમાં અલગ અલગ નથી તે બતાવવાનો ભગવાનનો ઉદ્દેશ છે. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. શિવજી એ નિવૃત્ત ધર્મના આચાર્ય છે, પણ શ્રી કૃષ્ણ એ પ્રવૃત્તિ ધર્મના આચાર્ય છે. સર્વ પ્રકારની પ્રવૃત્તિ હોવા છતાં પણ જરાય લોપાય નહીં એ આદર્શ જગતને બતાવ્યો છે શ્રી કૃષ્ણે. દક્ષ યજ્ઞમાં આપણે જોયું કે અનન્ય ભક્તિનો અર્થ એવો નથી કે એક જ દેવને માને અને બીજા દેવને ન માને. અનન્ય ભક્તિનો અર્થ એ છે કે અનેકમાં પણ એક જ દેવને નિહાળે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રભુ સર્વ વ્યાપક છે, સર્વમાં છે, અને જે સર્વમાં પ્રભુના દર્શન કરે છે તે જ ઉત્તમ વૈષ્ણવ છે. તે ઉત્તમ પોતાના એક જ ઈષ્ટદેવમાં પરિપૂર્ણ ભાવ રાખવો અને બીજા દેવોને પોતાના ઈષ્ટદેવના અંશરૂપ માની બધાને વંદન કરવા. પત્ની અનન્ય ભાવથી પતિમાં ભાવ રાખે છે, પણ બીજા સગાઓમાં પણ સામાન્ય પ્રેમ ભાવ તો રાખે જ છે. કેટલાક વૈષ્ણવો કહે છે કે અમે શિવજીની પૂજા કરીએ તો અમને અન્યાશ્રયનો દોષ લાગે, એટલે તેઓ કપડું શિવ એમ પણ બોલતા નથી. આ ભૂલ છે. કપડું શિવ કહેવાથી શિવજી દોડી આવે એટલા સસ્તા નથી. પાંચ દેવો એક જ છે તેમાં ભેદ બુદ્ધિ ન રાખવી. શિવ અને પાર્વતીના લગ્ન કરવામાં આવેલા ત્યારે પણ ગણપતિનું પૂજન કરવામાં આવેલું. ગણપતિ એ પરબ્રહ્મ રૂપ છે. ગણપતિ બ્રહ્મ રૂપ છે તો નિત્ય છે, તે નિત્ય પણ છે. પણ પાર્વતીને ત્યાં એમનો અવતાર થયો છે એ બધાને માનો, પણ બાલકૃષ્ણની સેવા ન કરો તો કેમ ચાલે? પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રેમનું દાન કરે છે અને તે પ્રેમ વિના જ્ઞાન પણ શુષ્ક છે. આ શરીર પંચાયતન છે, આ શરીર પંચ તત્વોનું બનેલું છે.
એક એક તત્વના એક એક પ્રધાન દેવ છે. આ પંચાયતનના પાંચ દેવો પ્રધાન દેવો છે. પૃથ્વી તત્વના દેવ શ્રી ગણેશ, ગણેશની ઉપાસનાથી વિઘ્નોનો નાશ થાય છે. ગણેશ વિઘ્નહર્તા છે. ગણપતિના પૂજનથી તમારા સત્કાર્યમાં વિઘ્ન નહીં આવે. વક્ર તુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. એટલા માટે ગણપતિની પ્રથમ પૂજા થાય છે. ગણપતિની પ્રથમ પૂજાથી કોઈ વિઘ્ન આવતું નથી. અને એટલા માટે સૌ પ્રથમ ગણપતિને પૂજન સર્વ કાર્યોમાં પહેલું કરવામાં આવે છે. આ રીતે વાલા ગણપતિ દાદા આવો મારા આંગણિયા શોભાવો, દાદા ગણપતિ દાદા આવો મારા આંગણિયા શોભાવો, મારા આવાહન સ્વીકારો દાદા ગણપતિ દાદા આવો, મારા આમંત્રણ સ્વીકારો દાદા ગણપતિ દાદા આવો, મારા પૂજનિયા સ્વીકારો દાદા ગણપતિ દાદા આવો, વાલા દૂંદાળા દેવ આવો મારા આંગણિયા શોભાવો. ગણપતિ એ વિઘ્નહર્તા દેવ છે. ગણેશની ઉપાસનાથી તમામ વિઘ્નોનો નાશ થાય છે. ગણપતિના પૂજનથી તમામ સત્કાર્યમાં ક્યારેય વિઘ્ન આવતું નથી. ગણપતિનું પૂજન પહેલા થવું જોઈએ. અભિપ્રત્યાર્થ સિદ્ધાર્થમ પૂજિતોય સુરાસુરૈ સર્વ વિઘ્નહર્તસ્મૈ શ્રી ગણાધિપતયે નમઃ. માટે પહેલા ગણપતિની પૂજા આવે છે. એ પૃથ્વી તત્વના દેવ છે. જળ તત્વના દેવ ભગવાન શિવજી છે. શિવજીની ઉપાસના કરવાથી જ્ઞાન મળે છે. તેજ તત્વના દેવ એ સૂર્ય દેવ છે. સૂર્યની ઉપાસના આપણને નિરોગી બનાવે છે. સૂર્ય આરોગ્ય આપે છે. સૂર્ય પૃથ્વી પર પ્રત્યક્ષ દેવ છે. સાક્ષાત પ્રત્યક્ષ દેવ છે. રોજ કઈ નહીં તો 11 સૂર્ય નમસ્કાર જરૂર કરો. સૂર્યને નમસ્કાર પ્રિય છે. સૂર્ય નમસ્કારથી સૂર્ય સ્નાનથી તમામ પ્રકારના વાયરસો પણ દૂર થાય છે. આજે જ્યારે આખું વિશ્વ કોરોના વાયરસથી હેરાન પરેશાન થઈ ગયું છે, આ આ આ વિષયમાં જો કહેવામાં આવે તો દરરોજ 11 સૂર્ય નમસ્કાર, સૂર્ય સ્નાન કરવામાં આવે, સૂર્ય સ્નાન સાથે કરવામાં આવે, પ્રણામ કરવામાં આવે સૂર્યને, તો તમામ પ્રકારના વાયરસથી બીમારીઓથી મુક્તિ મળે છે. શિવને જળ પ્રિય છે, કૃષ્ણને અલંકાર પ્રિય છે, અને બ્રાહ્મણને લાડુ પ્રિય છે. વાયુ તત્વના દેવ માતાજી છે. માતાજીની ઉપાસના ધન આપે છે. આકાશ તત્વના દેવ તે વિષ્ણુ દેવ છે. વિષ્ણુની ઉપાસના પ્રેમ આપે છે. સૂર્યની પૂજાથી તમને સારું આરોગ્ય મળશે. શિવજીની પૂજનથી તમને જ્ઞાન મળશે. પાર્વતી માતાજીના પૂજનથી તમને સંપત્તિ મળશે. બુદ્ધિ છે, સારું છે, સંપત્તિ છે, પણ શ્રી કૃષ્ણની સેવા ન કરો તો નહીં ચાલે. શ્રી કૃષ્ણ પ્રેમનું દાન કરે છે. દક્ષ પ્રજાપતિ દ્વારિકાધીશની સેવા સ્મરણમાં તન્મય થયો હોત અને પછી તેણે શિવજીની પૂજા છોડી દીધી હોત તો ચાલત, પણ તેની અંદર વેરવાસના હતી, ઈર્ષા હતી. દક્ષ પ્રજાપતિનો યજ્ઞ કુભાવથી કરવામાં આવ્યો હતો એટલે તે યજ્ઞ પાપરૂપ થયો છે. દક્ષ એ જીવ છે, શિવજી એ સદગુરુ છે. આ શરીર એ ભસ્મ છે, એક મુઠ્ઠી રાખ છે. માટે તેને ખોટી રીતે શણગારવાનું, લાડ લડાવવાનું છોડી દો. આ શિવજીનો ઉપદેશ છે અને તેથી તો શિવજી શરીર ઉપર ભસ્મ ચોળે છે. માનવનું જીવન તપ કરવા માટે છે.
શિવજી સદગુરુ છે, શિવજી આદિ ગુરુ છે. અને આવો એ શિવજીને આદિ ગુરુને મસ્તક ઝુકાવીએ. હમ સાદર શિષ્ય ઝુકાતે ગુરુદેવ તુમ્હારે ચરણો મે, શ્રી રામ તુમ્હારે ચરણો મે, શ્રી મહાદેવ તુમ્હારે ચરણો મે. જિસ જિસ યોની મે ભ્રમણ કરું, જો ભી શરીર પથ ગ્રહણ કરે, હમ કમળ ભંગવત રમણ કરે, ગુરુદેવ તુમ્હારે ચરણો મે, શ્રી મહાદેવ તુમ્હારે ચરણો મે. શિવ એ સદગુરુ છે, બહુ અદભુત બતાયું. આ શરીર એ ભસ્મ છે, અને ભગવાન શિવની ભસ્મ એ આપણા પિત્રોની ભસ્મ, આ શરીરની ભસ્મ કહે છે. આ ભસ્મ કહે છે કે જીવો મૃત્યુનો જરા વિચાર કરો, કર્મો સારા કરતા કરતા ઈશ્વરને કાયમ યાદ કરો. છે એક ઘડી આવે એવી આ દેહ અચેતન થવાનો, પરવશ થઈને શાંત બની એ ચાર ખભે ઉચકાવાનો, એ ભસ્મ બની ઉડી જવાનો, એ નશ્વરતાનો વિચાર કરો. આ ભસ્મ કહે છે કે જીવો મૃત્યુનો જરા વિચાર કરો. ઘર મે આવન મે દેહ રહે, મન કા પદ પંકજ ગેહ રહે, પડતા હર દિન તવ સ્નેહ રહે, ગુરુદેવ તુમ્હારે ચરણો મે, સદા શિવ તુમ્હારે ચરણો મે. અદ્ભુત બતાયું છે, ઘરમાં દેહ રહે કે બહાર રહે, પણ મારું મન, મારું મન સદા આપના ચરણોમાં રહે. હર દિન તમારા પ્રતિ હે મહાદેવ, હે શિવજી, હે મહાકાલ, મારો પ્રેમ વધતો રહે. આપ અભિમાન નહીં રાખતા, આ શરીર આપણું નથી. અભિમાન રાજા રાવણનું નથી રહ્યું, દક્ષનું નથી રહ્યું, દુર્યોધનનું, કંસનું નથી રહ્યું, તો આપણું કઈ રીતે રહેશે? આ ભગવાન શિવજીની ભસ્મ આપણને કહે છે. ગુમાન તમારું થશે ના, ધન જોબન કાયમ રહેશે ના, ભક્તિ સત્કર્મો ખૂબ કરો, બીજું સંગાથે આવશે ના, ત્યાંથી શીઘ્ર લાભની દ્રષ્ટિને એ અંતિમ ક્ષણનો વિચાર કરો. આ ભગવાન સદાશિવની ભસ્મ કહે છે કે જો મૃત્યુનો જરા વિચાર કરો, મૃત્યુનો જરા વિચાર કરો. ધન સંપત્તિ કી કોઈ ચાહ નહીં, પરિવાર છૂટે પરવાહ નહીં, બસ હો મેરા નિર્વાહ યહી, ગુરુદેવ તુમ્હારે ચરણો મે, મહાકાલ તુમ્હારે ચરણો મે. હે પરમાત્મા, મને ધન સંપત્તિની કોઈ ચાહ નથી, પરિવાર છૂટે એનું પણ પરવાહ નથી, પણ તન સ્મરણ ન છૂટે. કેટલી અદભુત વાત કહું છે, તારી યાદમાં રહું, દિન પ્રતિદિન તારા સ્મરણમાં રહું, એવી શક્તિ આપજો. આપ કે હી ગુણો કા હો ચિંતન, આપ કે હી ગુણો કા હો કીર્તન, ભૂલે ન કભી એક પલ એક ક્ષણ, ભૂલે ન કભી એક પલ એક ક્ષણ, તન મન ધન સારા હો અર્પણ, ગુરુદેવ તુમ્હારે ચરણો મે, મહાકાલ તુમ્હારે ચરણો મે. અદ્ભુત બતાવ્યું છે, કરશું કર્મ જેવા આજે છેલ્લી ક્ષણ માં એ દેખાશે, કોઈ દાવ નહીં ચાલશે તારો, ના લાંચ થી ઈશ્વર લલચાશે, હર પલ ઉતરે છે કર્મોની એ વિડીયો નો વિચાર કરો. એ ભસ્મ કહે છે કે જીવો
મૃત્યુનો જરા વિચાર કરો, મૃત્યુનો જરા વિચાર કરો. ઝુકાતે ગુરુદેવ તુમ્હારે ચરણો, સદગુરુ તુમ્હારે ચરણો મેં, મહાકાલ તુમ્હારે ચરણો. આ દક્ષ એ જીવ છે, શિવ એ સદગુરુ છે, શરીર એ ભસ્મ છે, એક મુઠી રાખ છે. માટે તેને ખોટી રીતે શણગારવાનું અને લાડ લડાવવાનું છોડી દો. આ છે શિવજીનો ઉપદેશ. તેથી તો શિવજી શરીર ઉપર ભસ્મ ચોળે છે, માનવનું જીવન તપ કરવા માટે છે, સદા શમશાનમાં રહે છે. આપણાને પ્રેરણા આપે છે કે હે માનવ, તારું અંતિમ લક્ષ્ય આ શ્મશાન જ છે. મનુષ્ય જન્મ્યો ત્યારે પણ 3-3.5 કિલો વજનનો હતો, જ્યારે મરે છે તો એની કાયાની ભસ્મ પણ 3-3.5 કિલો જ હોય છે. માટે આ શરીર એ ભસ્મ છે, એક મુઠ્ઠી રાખ છે, એને લાડ લડાવવાનું છોડી દો. શિવજીનો આ ઉપદેશ છે, તમારે મારે ગ્રહણ કરવો જ રહ્યો. માનવ જીવનનું લક્ષ્ય ભોગ નથી પણ ભજન છે. સમભાવ અને સદભાવ સિદ્ધ કરવા માટે સત્સંગની બહુ જરૂર છે. દરેક જડ ચેતનમાં ઈશ્વરની ભાવના જાગે છે ત્યારે જ સમભાવ સિદ્ધ થાય છે, અને સમભાવ સિદ્ધ કરવા માટે પણ સત્સંગની બહુ જરૂર છે. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન હોય. સત્સંગ વગર વિવેક જાગૃત થતો નથી, મારા રામની કૃપા વગર સત્સંગ મળતો નથી. આપણે બહુ સૌભાગ્યશાળી છીએ, આપણાને આ દિવ્ય સત્સંગ મળી રહ્યો છે, એમાં ઋષિ ચિંતન ચેનલ રાજકોટ દ્વારા વિના મૂલ્ય નિષ્કામ ભાવથી મળી રહ્યો છે. આ કથા પણ નિષ્કામ ભાવે કરવામાં આવી રહી છે. આપણે બધા બહુ સૌભાગ્યશાળી છીએ. માનવનો અવતાર એ પરમાત્માનું આરાધન કરવા માટે છે, તપ કરવા માટે છે. મનુષ્ય કેવળ ભોગ પાછળ પાગલ બને તો પશુ અને મનુષ્યમાં શો ભેદ છે? મનુષ્યને પ્રભુએ બુદ્ધિ આપી છે, એ પશુને નથી આપી. આવતીકાલની ચિંતા માનવ કરે છે પણ પશુ નથી કરતા. વિચાર તો કરો, દુનિયાના બધા માનવોને ભગવાને સીધા બનાવ્યા, બિચારા પશુને આડા બનાવ્યા, પણ માનવ માત્ર આડા ચાલે છે, પશુ સીધા ચાલે છે. કેટલી કુદરતની કરુણા છે. આવતીકાલની ચિંતા માનવ કરે છે પણ પશુ કરતા નથી, એ માનવ કરતા પણ આગળ વધ્યા છે. પશુઓ તપ કરી શકતા નથી, દેવો પણ તપ કરી શકતા નથી. દેવો પુણ્યનો ભોગ ભોગવી શકે છે, માત્ર તપશ્ચર્યાનો આધાર હોય તો મનુષ્યને છે, તપનો આધાર હોય તો મનુષ્યોને છે. મનુષ્ય વિવેકથી ભોગ ભોગવી તપશ્ચર્યા કરી શકે છે. તપના અનેક પ્રકારો બતાવ્યા છે. દુઃખ સહન કરી સત્કર્મ કરે એને તપ કહે છે. ઉપાસના કરવી એ પણ એક તપ છે. અમાસ પૂર્ણિમાના દિવસોએ દિવસોને પવિત્ર માન્યા છે. આ દિવસે ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસ ઉપવતા આસન, ભગવાનનું નજીક બેસવું, ભગવાનના દિવ્ય ગુણોને હૃદયંગમ કરવા, એ માર્ગે ચાલવું, એનું નામ ઉપવાસ છે. આજે તો આપણે ઉપવાસમાં અનેક પ્રકારના ફલ ફલાદી લેતા હોઈએ છીએ, કેટલીય પ્રકારની વાનગીઓ લેતા હોઈએ છીએ. 11 અમાસ પૂર્ણિમા, હા, 11 દિવસે આપણે ઉપવાસ કરવાનો હોય, પણ આપણે તો 11 પ્રકારની વાનગી આરોગીને બેસીએ છીએ. પરોપકારમાં શરીર ઘસાવવું એ પણ એક તપ છે. 11 એટલે 11 ઇન્દ્રિયો અને 12 મન પ્રભુના ચરણે ધરવું, પ્રભુના કાર્યમાં લગાવવું, એનું નામ 11. આ રીતે 11 ઉપવાસ અમાવસ પૂર્ણિમાના જો વ્રત કરવામાં આવે તો તે બહુ લાભદાયી રહે છે. પરંતુ ગીતાજીમાં તપની સુંદર વ્યાખ્યા આપી છે. ગીતાજી કહે છે કે ભાવ સંશુદ્ધિ એ મોટામાં મોટું માનસિક તપ છે. ભાવ સંશુદ્ધિ એટલે અંતઃકરણની પવિત્રતા. સર્વમાં ઈશ્વરનો ભાવ રાખવો એ તપ છે. સર્વમાં ઈશ્વર બિરાજેલા છે એવો અનુભવ કરવો તે મહાન તપ છે. અંતઃકરણની પવિત્રતાથી સદા સર્વદા હૃદયમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે. પ્રિય અને સત્ય બોલવું એ વાણીનું તપ છે.
પવિત્રતા, સરળતા, નમ્રતા, બ્રહ્મચર્ય, અહિંસા, આ શરીર સંબંધીના બધા તપ છે. સર્વમાં સદભાવ સંભાવ રાખનારના મનમાં કામ આવતો નથી. વિકાર અને વાસનાનો વિનાશ કરવા માટે આ શ્રેષ્ઠ ઉપાય છે. સર્વમાં સદભાવ રાખે, સર્વમાં ઈશ્વરનો ભાવ રાખે અને સત્કર્મ કરે તો તે જરૂર સફળ થાય છે. દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરતા તેમાં શુદ્ધ ભાવ સમભાવ ન રાખ્યો, કુભાવ રાખ્યો, તેથી યજ્ઞમાં વિઘ્ન આવ્યું. માટે કોઈના પ્રત્યે પણ કુભાવ ન રાખો. ધર્મ સફળ થાય છે સદભાવથી. પૂજન, તપશ્ચર્યા, સાધના આ બધું સફળ થાય છે સદભાવથી. સદભાવ વગરનો દક્ષનો ધર્મ અધર્મ બન્યો છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથાનો ઉદ્દેશ હરિહરનો અભેદ બતાવવાનો છે. કૃષ્ણ કનૈયાલાલ કી જય, ભાગવત ભગવાન કી જય. આવો 2 મિનિટ હરિનામ સ્મરણ. મેરો તો આધાર એક શ્રી કૃષ્ણ કે ચરણારવિંદ, મેરો તો આધાર એક શ્રી કૃષ્ણ કે ચરણારવિંદ, કૃષ્ણ કે ચરણાર શ્રી રામ કે ચરણાર, કૃષ્ણ કે ચરણાર શ્રી રાધા કે ચરણાર, મેરો તો આધાર કૃષ્ણ કે ચરણાર, મેરો તો આધાર કૃષ્ણ કે ચરણાર, મેરો તો આધાર શ્રી રામ કે ચરણાર, મેરો તો આધાર શ્રી રામ કે ચરણાર, રામ કે ચરણાર સદાશિવ કે ચરણાર, રામ કે ચરણાર સદાશિવ કે ચરણાર, મેરો તો આધાર એક મહાકાલ કે ચરણાર, મેરો તો આધાર એક મહાકાલ કે ચરણાર, સદાશિવ કે ચરણાર, શ્રી રામ કે ચરણાર, શ્રી રાધા કે ચરણાર, શ્રી કૃષ્ણ કે ભાગવત ભગવાન કી.